मोबाइल बन्यो बाळकोनो वेरी। हवे मोबाइल थी क्राइम नी दुनिया मां धकेलाया छे बाळको। मोबाइल ना आपो तो खून थई जाय छे। मोबाइल द्वारा कोई नु ब्लेकमेलिंग थाय छे। मोबाइल ना मळता बाळक खुद ने नुकसान पहोंचाड़े छे। कोरोना नी महामारी ने कारणे राज्य नी शाळा कॉलेजो अत्यार सुधी बंद हती। તેવામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી અને હજુ ચાલી રહી છે। બાળકોને કોરોનાની મહામારી વચ્ચે શિક્ષણ મળી રહ્યું છે તે ખૂબ સારી બાબત કહેવાય, પરંતુ મોબાઈલ કે લેપટોપની સામે બેસી 4-5 કલાક ઓનલાઈન શિક્ષણ મેળવવાને કારણે બાળકોને ઘણું નુકસાન થાય છે। બાળકો શાળાના માધ્યમથી 3-4 કલાક અભ્યાસ કરે છે અને ત્યારબાદ ટ્યુશન ક્લાસ દ્વારા બાળકો 3-4 કલાક અભ્યાસ કરે છે। આમ 7-8 કલાક વિદ્યાર્થીઓ મોબાઈલ કે લેપટોપની સામે બેઠા રહે છે। મોબાઈલના વધારે ઉપયોગને કારણે બાળકોની ભૂખ, ઊંઘ, વજન અને સ્વભાવમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે। તેની સાથે બાળકો ઊંધા રવાડે ચડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। છેલ્લા 2 વર્ષની આપણે આંકડાઓની વાત કરીએ તો WHO એવા ક્રાઇટેરિયા કાઢ્યો છે કે નિયરલી 70-80% જે બાળકો છે જેમની ઉંમર લગભગ 3 વર્ષથી લઈને 17 વર્ષની ઉંમરમાં છે તે લોકોના મોબાઈલનું વળગણ, ઇન્ટરનેટનું વળગણ, ગેમિંગ ડિસઓર્ડરનું વળગણ અથવા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણથી વિવિધ પ્રકારની માનસિક બીમારીઓના કેસીસ બહુ જ વધી રહ્યા છે। આજે જે આજકાલ અમારા જે ટીચરો, શિક્ષકો તરફથી અથવા તો માતા પિતા તરફથી જે કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે કે બાળક નાની નાની વાતમાં ગુસ્સો કરે છે, ચીડચીડાપણું કરે છે, ઇમોશનલી બ્લેકમેલ કરે છે, વડીલોની સામે તોછડું વર્તન કરે છે અથવા તો વિવિધ પ્રકારના મોબાઈલની માંગણી કરે છે, જો તેની જીત પૂરી કરવામાં ના આવે તો તે સુસાઇડની પણ ધમકી આપે છે અથવા તો પોતાની જાતને નુકસાન પહોંચાડશે અથવા તો માતા પિતાને નુકસાન બનાવશે તેવી આડકતરી રીતે તે ઇમોશનલી બ્લેકમેલ કરતો રહે છે। એના લીધે માતા પિતાને સરેન્ડર થઈ જવું પડતું હોય છે। તાજેતરમાં જ આપણે ત્યાં સુરતમાં એક 70 વર્ષના સગીરે પોતાના પિતાની હત્યા કરી નાખી અને આ હત્યા માત્ર સામાન્ય કારણથી હતી, જેમાં પિતાએ પોતાના પુત્રને ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો અને તેણે પોતાના પિતાની હત્યા કરી નાખી। તો થોડા સમય પહેલા અમદાવાદમાં એક સગીર મોબાઈલમાં અશ્લીલ ફોટો એડિટ કરી લોકોને બ્લેકમેલ કરતો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો। આ પ્રકારના વધતા કિસ્સાઓને લઈને નિષ્ણાતો શું કહે છે જરા તે પણ સાંભળો। આજે એડોલેસન્ટ ગ્રુપે જે ઓનલાઈન પર સતત વળગી રહેવું પડ્યું એને કારણે એમાંના ઘણા જે એડિક્શન પ્રોન પર્સનાલિટી હતી, જેના વ્યસન થઈ શકે એવા વ્યક્તિત્વવાળા બાળકો હતા, એ લોકોને ઓનલાઈન ગેમિંગનું, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું, ઓનલાઈન ચેટિંગનું અને ઓનલાઈન પોર્નોગ્રાફિક વ્યૂઇંગનું એડિક્શન થયું છે। અસંખ્ય બાળકો મોબાઈલ છોડી જ નથી શકતા, ઓનલાઈન કલાકોના કલાકો, રાતોની રાતો 24-15 કલાક સુધી એ લોકો ઓનલાઈન રહે છે। તો આ એક એક એ પ્રકારનું ફેસિનેશન છે કે જેનાથી લોકો છૂટી નથી શકતા। યુવા ઉંમર છે અને એ લોકોની જિજ્ઞાસા સંતોષે એવું કંઈ પણ મળી જાય છે તો એમાંથી છોડાવવું બહુ ડિફિકલ્ટ છે। સાયકોલોજીસ્ટના સંશોધન મુજબ 60% બાળકોમાં ઓનલાઈન અભ્યાસના કારણે સ્ક્રીન એડિક્શનથી ગુસ્સો, ચીડિયાપણું, વર્તન બદલાઈ જવું આવી સમસ્યાઓનો વધારો થયો છે। ઘણા બાળકો મોડે સુધી મોબાઈલમાં ગેમ રમતા હોય છે, પરંતુ માતા પિતાને એમ હોય છે કે બાળક ભણે છે। વધારે મોબાઈલના ઉપયોગ કરવાથી બાળકની ઊંઘ પૂરી થતી નથી, તેની અસર બાળકના સ્વભાવ પર પડે છે, જેના કારણે બાળકને થાક લાગે છે, ગુસ્સો આવે છે અને તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે। મહત્વની વાત એ છે કે મોબાઈલના વધારે ઉપયોગને કારણે બાળકમાં સોશિયલ મીડિયા પ્રત્યે લગાવ વધે છે અને મોબાઈલના બ્લુ કિરણોના કારણે બાળકોની આંખને ઘણું નુકસાન થાય છે। છેલ્લા 6 મહિનામાં બાળકો દ્વારા ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક દરેક ઘટનામાં કારણ મોબાઈલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે મોબાઈલને લઈને વાલીઓનું શું કહેવું છે જરા તે પણ સાંભળો। તો વાલીઓ હંમેશા આ વસ્તુમાં ચિંતા કરે છે કે ખરેખર શું મારો બાળક જે છે એ ઓનલાઈન ભણી રહ્યો છે કે કેમ,
कारण के जे इंटरनेट ना कारण बाळको मोबाइल साथे जे जोड़ायेला होय छे तो क्यारे ए बाळक भणे छे अने क्यारे ए बीजी कोई गेम जोवे छे अथवा कोई एवा अश्लील जे फोटा के वीडियो छे ए जोवे छे के केम ए मां-बाप माटे जे छे सतत वॉच राखवू थोड़ू मुश्किल होय छे। आ उपरांत ऑनलाइन एज्युकेशन ना कारणे बाळकोने आँखोनी પણ તકલીફો ઊભી થઈ છે, એ લોકોને માનસિક પણ ત્રાસ ઘણી વખત એવા પણ કિસ્સા નોંધાયેલા છે, માટે જે વાલીઓ જે છે એ સતત જે ઓનલાઈન એજ્યુકેશન છે એના કારણે બાળકોના જે ભણતર બાબતે અને એના માટે સતત ચિંતિત રહેતા હોય છે। વાલી જ્યારે બાળક પાસેથી મોબાઈલ ન વાપરવાનું કે અથવા તો મોબાઈલ જ્યારે લઈ લેતા હોય ત્યારે એ લોકો ચીચડાપણામાં અને આવેશમાં આવી અને કંઈક કરી બેસે છે, આ ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય છે। ઓનલાઈન અભ્યાસનો ફાયદો અને નુકસાન બંને છે। વધારે સમય બાળક મોબાઈલની કે લેપટોપની સ્ક્રીનની સામે બેસી રહેવાને કારણે બાળકોને નોમોફોબિયા જેવી તકલીફ થઈ રહી છે। બીજી તરફ બાળકો ક્રાઇમની દુનિયામાં પણ ધકેલાઈ રહ્યા છે। જો કે ક્યાંક ને ક્યાંક મા બાપની લાપરવાહીએ જ બાળકોને આ 1.5 વર્ષમાં ક્રાઇમની દુનિયામાં ધકેલી દીધા છે। આશા રાખીએ કે મા બાપ હજુ આ પરિસ્થિતિને સમજે, નહીંતર આવનાર સમયમાં મોબાઈલ તેમને તેમના સંતાનોથી દૂર કરી દેશે। સુરતથી સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સાથે અમદાવાદથી જયંતિ ચૌધરી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।